સરદાર સરોવર ડેમમાંથી પંદરસો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝૂઝૂમતી અને મૃતપ્રાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણે પુરાયા છે રહીશોની અનેક રજૂઆતના પગલે પાણી સુખી થયેલી જીવન થઈ વહેવા લાગી છે જેના કારણે ચાંદો સહિતના કિનારાવાસીઓ આવનારા શ્રદ્ધાળુઓ નર્મદાજીના મુખ્ય પ્રવાસ સાથે સંકળાયેલા નાવિક શ્રમજીઓમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે કાયમ માટે પાણીનો પૂરતો પ્રવાહ જળવાઈ રહે તેવો સૌ આશાવાદ સેવી રહ્યા છે સરદાર સરોવર દ્વારા નર્મદાજીમાં પાણીનો પૂરતો પ્રવાહ નહીં છોડવાના કારણે નર્મદાજીમાં પાણી છીચેરા તથા નર્મદાજી મૃદ્ધ સમાન સુકી ભટ્ટ બની હતી જેના કારણે નર્મદા સ્નાન તથા વિધિ અર્થે આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી હતી વળી નદી કિનારાના નાવિકો પણ બેકાર બન્યા હતા આમ નર્મદાજી ભટ્ટ બનતા બેકારીનો પ્રશ્ન પણ પેચીદો બન્યો હતો તો વળી ભરૂચ પાસે નર્મદા નદીના પાણી ન પહોંચતા નર્મદાજીનો પટ સૂકો બનવાની સાથે દરિયાના પાણી છેક આગળ સુધી આવી જતા સૂકાભટ નર્મદાના તટ પર ખારાસ વધી હતી જેથી બેરોજગારી સહિત પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી રહી હતી ત્યારે આગામી દિવસોના ગંભીર પરિણામોને લઈને ભરૂચના માછીમારો દ્વારા લોહી લખેલ આવેદનપત્ર પણ સંલગ્ન ખાતાને તથા વિવિધ સમિતિની કાર્યવાહી બાદ નોટિસો પણ પાઠવવામાં આવી હતી ત્યારે આવી તમામ ઉચ્ચ સ્તરની રજૂઆતોના પગલે નર્મદા ડેમમાંથી પંદરસો ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી સાથે અવિરતપણે નર્મદાજીમાં પાણીનો પૂરતો પ્રવાહ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે આગામી ચાર જૂનથી દસ દિવસ સુધી તીર્થક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક ઘાટના કિનારે યોજાનાર પારંપારિક ગંગા દશરા મહોત્સવમાં સંધ્યાકાળે યોજાતી દિવ્ય આરતી સહ નર્મદા સ્થાનનો લાભ લેવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ રોજબરોજ પધારશે ત્યારે જો નર્મદાજીનો પ્રવાહ અશ્ખિત રીતે વહેતો રહેશે તો શ્રદ્ધાળુઓ બોટિંગના લાભ સાથે આસપાસના ધાર્મિક સ્થળોની પણ હોડી મારફતે મુલાકાત લઈ શકશે અમારા સાતસો કુટુંબો બેકાર રોજગાર થઈ રહ્યા હતા આ પાણી ફૂંકાઈ જવાથી આ નદીની અંદર આજે જે પાણી આવ્યું છે તો અમારી બધી જ જગ્યાએ ના આવડી બોટ જતી રહી છે સંગમ તેવીની સંગમ કુબેર ભંડારી તથા યાત્રિકો પણ ખુશ થઈ રહ્યા છે બોટમાં જઈ રહ્યા છે અને આવું ને આવું જો પાણી મળી રહે તો અમે રોજગારી અમારી રોજગારી પણ મળી રહે અને અમારો બહુ આનંદનો ઉત્સવ છે એ લોકોને યાત્રિકો ચોફેર ભટકાતા નાવડે જતી નથી સંગમમાં ફૂલ પધરવા જેવું હોય તો એ ચાલતા જતા રહેતા હમ કિનારે ઉતરીને જતા રહેતા હતા પણ આવીને યાત્રાળુ બી હેરાન થતા હતા આજે જે પાણી જોઈને યાત્રાળુ પણ બહુ ખુશ થઈ રહ્યા છે કાયમ માટે આવું પાણી રહે કાયમ માટે આવું જો પાણી રહે તો યાત્રાળુ પણ ખુશ થાય ને અમારી નાવિક સમજવી મંડળના રોજગાર પણ ઊભો થાય ને આવું જ રહે એવી સરકારને વિનંતી છે કે આવું નવું પાણી રહે તેમાં અમને બહુ જ અતિશય આનંદ છે છેલ્લા ચાર વર્ષથી ડેમ પ્રશાસન દ્વારા જે પાણી નર્મદા નદીમાં જે છોડાતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું હતું એના લીધે નદી સાવ સુકી ભટ્ટ થઈ ગઈ હતી બહારથી આવતા યાત્રિકોનો પણ જીવ બળતો હતો એમની પણ લાગણી દુભાતી હતી એ પણ હોળીમાં કોઈ જગ્યાએ દર્શન કરવા કે ફરવા જ હતા શકતા અને ઓછા પાણીને લીધે માતાજી એટલા બધી ગંદકી થઈ હતી કે લોકોને પાણીનું આચમન કરવું હોય માતાજીના પાણીનું તો પણ એમને એટલી બધી ગંદકી હતી કે ચીડ લાગે હા સ્નાન કરવું હોય તો સ્નાન કરવાનું હોય કોઈને ગમે ને એટલી બધી ગંદકી હતી પણ હમણાં છેલ્લા બે દિવસથી જે પાણી છોડવામાં આવ્યું છે એમાં સમગ્ર નગરજનો સમર્થ પંથકના અમારા નાવિકશ્રમજી મંડળ મંડળને ચાણોદ ગામના સર્વ નગરજનોને ખૂબ આનંદની લાગણી અત્યારે પ્રસરી છે તો આવું ને આવું પાણી છોડે અત્યારે યાત્રિકો પણ આવે છે બે દિવસથી પાણી જે છોડ્યું છે તો લોકોને પણ દરેક જગ્યાએ યાત્રા કરવા જઈ શકે છે લોકોને સુવિધા પણ મળે છે અમારી રોજીરોટી પણ ચાલે છે અને ચોથી તારીખ આ ચાર જૂનથી ગંગા દશાહરા માતાનો પર્વ દસ દિવસ જે ઉજવાય છે એમાં પણ લાખો સંખ્યામાં લોકો આવે છે દસ દિવસ કે એ લોકોને પણ આટલું પાણી નર્મદા માતા જોઈને ચોખ્ખા જોઈને એમને હું સ્નાન કરવાનું એમના શ્રદ્ધા બેસે એમને હો આનંદ થાય તો અમારી પ્રશાસનને એવી માગણી છે કે હવે કાયમ માટે આ રીતના પાણી આટલું છોડે તો અમારી રોજી રોટી જળવાય રહે માતાજી પણ સ્વચ્છ રહે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો